રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 જેવું થાય છે એટલે ભેંસો દોવાય છે. જો એક તો દોવાઈ ગઈ. સંભળાય ખરું પણ ઓછું સંભળાય. હાલ જ ગામ જવું છે ને, હું, બાપુ અને કુટુંબ કાકા આવે, થોડાક કામથી જવું છે અને થોડોક પલોય છે. એક દી રજા ને એક દી ભણવા જવાનું, એક દી રજા ને એક દી ભણવા જવાનું. ગુડ ફ્રાઈડે. આજે શનિવાર, વળી કાલ રવિવાર. હજી બેન ની પરીક્ષા ચાલુ નથી થઈ. બુધવારે પરીક્ષા ચાલુ થશે. હાલો, પૂગા છે અટાણે ભાણવર થી આગળ અને હજી આગળ જવું છે. જો પાછળ બેડો ડુંગર દેખાય છે, ક્યાં જવું એ આપણે આગળ અહીંયા પૂગી પછી કઈ. હજી આગળ જવાનું છે, ટૂંકમાં વાઈગા હે 9, તો જરાક અહીંયા ચા પાણી પી. 7 વાગે નીકળ્યા હતા, 2 કલાક થઈ હતી. હવે જરાક આરામ કરીને ચા પાણી પી. અને આ છે આપણે બધો બેડો ડુંગર. ભાણવરથી આગળ નીકળી જાય ભાઈ. થોડાક મારે ત્યાં આવવાનું હતું ને, અહીંયા પૂગી આવ્યા હે અને આવ્યા હે ધોરાજી. ધોરાજી આપણે ને પીવીસી પાઇપ જોવા આવ્યા હે. થોડીક ખેતરમાં દાબવાની છે લાઈન, લઈને એ કામથી આવ્યા હતા ધોરાજી. અને હવે ને આ પાઇપના કારખાના છે ને, એમાં આપણે જોઈ પસંદ કરી. આ છે આપણે પીવીસીનું કારખાનું. જોઈ આગળ જોઈ છે, પછી આમ ચેક કરી પસંદ આવે કોઈ ભાવ તાલમાં બધી રીતે. આપણે ટૂંકમાં પછી દાણા જો અહીંયા આવે ભૂકો આ મશીન માં. યા મોટું થાય કે સાકી ગયા મને
कमार कमार वालों जब आपने काट को सही किया कंप्लेट मत मस्त ना रही ऊपर है बीमार को लग तो जाए ने तारीख वार समय ये बातों हाँ हाँ ना સાકિત ભાઈ ની હવે આંબામાં કેરી છે જ આપણે ખાવા જાવી હોય તો કારખાનાની અંદર જ કારખાનામાં માલ નાખવાથી કરી અને કટકો બનીને આવે ત્યાં સુધીમાં બધું મશીનરી માણસની કંઈ જરૂર જ નહીં કોઈ સેટિંગ બદલી જાય કોઈ સેટિંગ ફેરવવા માણસની જરૂર પડે ભલે બાકી નાખે બધું મશીનરીથી થાય જો પેલા છે ને આવો આવો માલ હોય પીવીસી નો આટલો કલર ડિફરન્સ થઈ જાય જો આ બધા મટીરિયલ છે પછી અલગ અલગ પછી આપણે જેવી લઈએ એવી પછી કેજી ઉપર હોય 4 કેજી 6 કેજી પછી આપણે જેવી કઈ એવી બનાવી દઈએ આપણી પસંદગી ઉપર હોય આખી ડુંગળી નું શાક બનાવ્યું વડામાં એકલા હે બાપુ ને કેમણા ગયા ધોરાજી ગયા લાઈન લેવા હાલો આપણે ને ધોરાજીમાં થોડીક કારખાનામાં લાઈન જોઈ અને પછી આગળ આવ્યા હતા જેતપુર થી આગળ ગામ છે ત્યાં છે ને આપણે ભાઈબંધ છે આપણે ત્યાં ખબર હોય તો બપોરા કરી ગયા અને રોકાણા હતા જીતુભાઈ નામ છે એને ત્યાં જમવાનું હતું ધોરાજીથી પછી અહીંયા આવતા રહ્યા હતા સાડા 12 એક વાગે અહીં ભોગી આવ્યા હતા જીતુભાઈ ત્યાં ત્યાં જઈમાં બપોરા કર્યા અને વાગ્યા છે 3 હવે ચા પાણી પીએ અને પછી નીકળવું હે જો આપણે જીતુભાઈ આપણે ઘેર આવી ગયા જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ગામનું નામ કેવું છે થાણાગાલો ગામ અને જેતપુરથી આગળ અને અહીંયા બપોરા કર્યા હતા ને ખવરાયું છે ને આટલું જીતુભાઈ હા એ તમે વાત જવા દો મારી મારીને ખવરાયું હે અને આજો આ એમના ઘર હે અને એમાં જેતપુર અમને જેતપુરથી ઘણું થાય કાં તમારું ગામ 10 કિલોમીટર જેતપુર અમને લેવા આવી ગયા હતા
કારણ કે અમને તો અમે પહેલી વાર ઇન્યા તો જો કે અમારું ઘર ગોતી લીધું સીધા અમારા ઘેર જ આવ્યા હતા ડાયરેક્ટ પણ અમને તો એ હામાં લેવા આવ્યા હતા 10 કિલોમીટર આગળ જેતપુરમાં મારે જીતુભાઈ એક આવ્યા હતા, ભરતભાઈ બે ભાઈ મોટરસાયકલ મોટરસાયકલ થી બે છેટવા આવડું 170 કિલોમીટર ચા પાણી પીને પછી નીકળી જવાનું. ના ના, નીકળવાની વાત કરો, તમે રોકાવાનું છે? ના, રોકાવું નથી. તાળ તો બહુ કરે, અમે જવા દઈ ને તો મને નો મજા આવે. આટલી વાત તો રહ્યા તો હવા કાઢ નાખવી છે, બાકી જાવા તો દેવા. લે કે ફોર વ્હીલ પર છોકરો ની હવા કાઢ. તમારા શબ્દ શું બોલો છો? હા, અમે કેમ કે હા, તમારા શબ્દ બોલો કે તો હવા કાઢ નાખવી પછી કેમ જાવ. તમારા શબ્દ નથી મિત્રો, તમે યાદ રાખજો. ઈ કોણ ને તમે કીધું? ઈ તમારો જવાનો. ના ના, મિલન બાપુ ને કીધું તો તમે? મિલન બાપુ ને કીધું તો ઈ વાત સાચી તમારી. મિલનભાઈ આવ્યા તો એને કીધું તો હવા કાઢ નાખવી, કારણ કે મિલનભાઈ ને રોકાતા નતા કે હવા કાઢ નાખ્યું. હવે આપણે જો એના શબ્દ આપણે બઉ મજા આવી એકદમ. અહિયાં બપોરા કર્યા, ચા પાણી પીવાનું જીતુભાઈ ને, અને પછી હવે જીતુભાઈ પાસે પાછી ઢાલ ચડાવી, એટલે હવે એને પાછું. ના ના, 100% આવશું. અને તમારા બધાને સાપી હોય તો હાલો, ચા થઈ ગયું એટલે હવે ચા પાણી પી લે. હા, આપડે જીતુભાઈ ના મકાન ગઈશાલા જ બનાવ્યા જીતુભાઈ. હે, અને ઢોર માં એને એક છે ને વાછડી છે. અસર ગાય ના ખોટા થઈ ગયા, એટલે આપડે પછી ગૌશાળા માં મૂકીએ. બરાબર, આને દોવી કેમ, એટલે એક અસર માં તો નો આપડે સેટિંગ આવે. ગાય ને ગૌશાળા મૂકી દીધી અને વાછડી આપડે પારી પારી. હા, એ તો બરાબર, સેવાય થાય ને. જીતુભાઈ ની રજા લઈ હઈ, અને હજી તો ભેરું જો બાંધી દી છે અમને. આટલું ખબર એવું તો હજી ભેરું બાંધી દેવું હોય ને. હજી તો કે વાળીએ જવું. હાલો, આવજો બધા. પાણી થઈને બોરું, આ બધો એનો બગીચો, કેરું ને નારિયેરી ને અને આમ હમ. હું તમને જો ઝાખો ઝાખો ડુંગર દેખાતો હોય એ છે આપણે જૂનાગઢ નો ગિરનાર. જો આછો આછો દેખાય હે, એ છે ગિરનાર. ઓલો નથી જૂનાગઢ ના, અહીંથી 30-35 કિલોમીટર થાય. અહીં બધી શાકભાજી નું વાવલ છે. પાણી બોર આવીને, બોર ના પાણી છે અને મીઠા પાણી. એ આમ હમ વાતલ દેખાય ને ઓલા પરા, ઈ ના હે.
અને આ એને અને એની વાડી આવે હા જો તરાવમાં હવે હામે પાર દેખાય નહીં તરાવ તરાવની પાર હે ને આ બધું તરાવ એમાં ચોમાસે પાણી આવી જાય ટૂંકમાં લસણ નું વાવેતર વધારે થાય ને અહીંયા હાલો જીતુભાઈ ત્યાંથી નીકળી ગયા ધોરાજી માં ખોટી થયા નથી બપોર મોર બે જગ્યાએ લાઈન જોઈ હતી પણ ટૂંકમાં હજી કઈ હાટું વાટું કર્યું નથી નંબર લઈ લીધા કે હું થાય તો ફોન ઉપર રીતે આપણે ટૂંકમાં હાટું થઈ જાય ને મગાવાઈ જાય વચમાં જરાક જો રસ પીવું અને ખોટી થયા હોય અને વરસાદે ધીમો ધીમો છાંટા ચાલુ થઈ જાય આવો અંદર છે વચમાં જરાક છાંટા આવ્યા હતા પાછા બંધ થઈ ગયા હે બાપુને હજી આવ્યા નથી અંધારા થઈ ગયા મજા નથી આવતી હવે એમ થઈ ઝટઝટ આવી જાય બાપુને હજી ફોન કર્યો હતો તો કહેતા હતા થોડીક વાર લખ્યા ગંભર્યા થોડાક પર હતા બાપુની આવી ગયા હે કે વ્યારાનું તૈયાર કર્યો મારા ઘરે બેઠા હતા ને બાપુ આવી ગયા મોડા મોડા કોઈ ગયા હતા સાડા દસ જેવું થઈ ગયું આવીને વ્યારા કર્યા આટલી વાર થઈ છે મોડું થઈ ગયું વચમાં એકાદો બે ચા પીવાના હતા એ પીધા હતા એમાં મોડું થઈ ગયું હતું આપણે જો જીતુભાઈ હે ને પાછી વાર ડેકી ભરી દીધી લહણની ગુણી ભરી દીધી અને હૈદર આટલી બાંધી દીધી હજી ઓલી તે દી બકાલા ની ઓલી ભરીને લઈ ફોર જોતા એની સુગંધ આવે ગાડી ખોલી આટલી હોય તો લીલી હૈદર હજી જીતુભાઈ તમારી ખાવાની નથી આવી ગઈ તે દી ની બહુ બોરી હતી અને આમાં લહણ છે શિયાળામાં આવ્યા હતા અહિયાં તેથી મલક બકાલ લઈ આવ્યા એની હજી લીલી હૈદર છે એ હજી એમ ખાય તાતા તારી એની હુકી બાંધી દીધી પાવડર કે તમારા તૈયાર જ રાખો અહીં આવો ને તેથી કે લઈ જવાનું હોય હવે જીતુભાઈ તમારે પાછું આવવાનું હે તમે શિયાળામાં આવ્યા હતા અમે પાછી ઢાલ ઉવેરી ગયા હવે પાછી ઢાલ ચડાવવા તમારે ફૂલ ફેમિલીને આવવાનું હોય અને આટલી બધી મહેમાની કરી અમારે આટલી બધી આગતા સ્વાગતા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હાલો હવે આ સાથે આજનો વિડીયો પૂરો કરી કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ગમ્યું હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો મળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ રામ.